नमस्कार राष्ट्र समर्पित ओटीटी इंडिया में हूँ छु ध्रुविशा आपनी साथ। समय डिजिटल बनतो जय रह्यो छे त्यारे लोकोने कोई समस्या होय तो कचेरीए धक्का खावा पड़े छे। लोकोने पड़ती मुश्केलीने लई फरियाद नोंधावा माटे टोल फ्री नंबर राजकोट महानगरपालिका द्वारा जाहेर करवामां आव्यो। समग्र राज्यमां राजकोट महानगरपालिकाए सौ प्रथमवार आधुनिक सिस्टमथी फरियाद सिस्टम बनाववामां आवी। लोकोनी फरियादनो समय मर्यादामां जे ते विभागे निकाल करवा अंगे मेयर द्वारा सूचना पण आपवामां आवी छे। जो समय मर्यादामां फरियादनो निकाल नहीं थाय तो विभागना उपरी अधिकारी समक्ष नोटिफिकेशन जाहेर करवामां आवशे तथा फरियादना निकाल थया बाद फरियादी पासेथी फीडबेक पण लेवामां आवशे, जेमां फरियादी 5 स्टार सुधी रेटिंग पण आपी शकशे। राजकोट महानगरपालिका द्वारा आज सुधी जे टोल फ्री नंबर એટલે કે કમ્પ્લેન્સ નંબર હતા એમાં વધારાની સુવિધા તરીકે એક નવા ટોલ ફ્રી નંબર સાથે 1800-123-1973 રાજકોટના લોકોને ખૂબ સારામાં સારી સુવિધા મળે એના માટે રાજકોટ મહાનગરપાલિકા હંમેશા કાર્યરત રહ્યું છે। સાથે એક ઓપીડી કે કોઈ કમ્પ્લેન છે એ વાસ્તવિકતામાં સોલ્વ થઈ છે કે નહીં એમના માટે એક મેસેજ જે ડિપાર્ટમેન્ટમાં આ કમ્પ્લેન થયેલી છે એ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા એ કમ્પ્લેનનું સોલ્યુશન થઈને એક નંબર છે ઓપીટી નંબર છે એ જનરેટ કરવામાં આવશે અને નંબર જનરેટ થતાં એક ખ્યાલ આવશે આ સિસ્ટમમાં કે ફરિયાદ છે એ સોલ્વ થઈ ગઈ છે, કેટલા દિવસોમાં સોલ્વ થઈ છે, એમની સમય મર્યાદા પણ અગાઉથી નિશ્ચિત હશે કે આટલા દિવસોમાં આ ફરિયાદ છે એ સોલ્વ કરવી અને ત્યાર પછી આ કેટલા દિવસોમાં ફરિયાદ સોલ્વ થઈ છે એમનો ખ્યાલ પણ આવશે। સાથે જ માનો કે આ દિવસોમાં જેની સમય મર્યાદાની જે દિવસો છે નક્કી થયેલા એ દિવસોમાં જો આ સમય મર્યાદામાં આ ફરિયાદ નિકાલ ન થઈ હોય તો એમને ઓટોમેટિક છે એમને ઉપરી અધિકારી અને ત્યારબાદ છે એ માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ આ ફરિયાદની જાણ થશે, એટલે ચોક્કસ સમયમાં રાજકોટના લોકોને કોઈ કચેરીઓ ધક્કો ખાવા ન પડે અને એમની 100-100% ફરિયાદનું નિરાકરણ થાય એ દિશામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ સારામાં સારી આ જનસેવાનું આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી કમલેશભાઈ મીરાણી અને માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી ડેપ્યુટી મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નેતા અને દંડકશ્રીની ઉપસ્થિતિમાં આજે આ લોકો માટે થઈને લોકાર્પણ કરેલું છે। સાથે જ સારામાં સારા કામ કરતા અધિકારીઓ એમને પણ આ સેવાને આધારે ને સારામાં સારી સેવા આપતી કન્સલ્ટન્ટ એજન્સીને જે તે પ્રાઇવેટ એજન્સીને પણ છે એ બિરદાવવામાં પણ આવનાર છે, જેથી કર્મચારીનું મોરલ એ પણ વધે, સારું કામ કરતા કર્મચારીને પણ એમની પીઠ પણ થાબડી શકાય અને જે કર્મચારી કે કદાચ અધિકારીએ યોગ્ય સમયમાં યોગ્ય કામગીરી ન કરેલી હોય તો તેમની પણ સામે ઉપરી અધિકારીઓ છે એમના પણ ધ્યાનમાં આવશે કે હજુ આ ફરિયાદ છે એ સોલ્વ નથી થઈને મૂળ હેતુ યોગ્ય સમયમાં લોકોની ફરિયાદનું નિરાકરણ થાય એ દિશામાં ડિજિટલ માધ્યમથી આ પ્રયત્ન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે। માનો કે કોઈ ખોટી ફરિયાદ હશે તો અમારા અધિકારી કર્મચારી ત્યાં જશે તો એ ધ્યાનમાં આવશે જ, પરંતુ જનરલી છે આજ સુધી લોકો છે ખોટી ફરિયાદો ક્યારેય નથી કરતા હોતા, પણ ક્યાંય કોઈ આવી બાબતનું ધ્યાનમાં આવશે તો એ અમારા ધ્યાન ઉપર આવી જશે। આ છે એમને કારણે એ ફરિયાદનું નિરાકરણ શું થયું છે, કેટલા દિવસમાં થયું છે, કદાચ ન થાય તો એ છે ઓટોમેટિક ઉપરી અધિકારીને એ ફરિયાદ પહોંચશે, સાથે જ કયા અધિકારી દ્વારા આ ફરિયાદનું સોલ્યુશન થયું છે એ માહિતી મળવાની છે। મેયર ડેસ્ક બોર્ડ છે એ કુલ કેટલી ફરિયાદો છે ડિપાર્ટમેન્ટ વાઇઝ, એ પછી વોટર વર્કર્સની હોય, ડ્રેનેજની હોય, કુલ જે ફરિયાદો છે એ તમામ ફરિયાદો પર મેયરનું ધ્યાન રહે એ પ્રકારની વ્યવસ્થા છે, જ્યારે આ છે એ તમામ એક એક કમ્પ્લેન્સ છે એનું પ્રોપર ડિટેલિંગ છે। વધુ સમાચારો માટે આપ જોતા રહો ઓટીટી ઇન્ડિયા, જાગૃતિમાં હિન્દુસ્તાન।